બોળ ચોથનું વ્રત. આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવું. આ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ વગેરે પ્રાતઃ વિધિ પતાવીને કુમકુમ ચોખા અબીલ ગુલાલ અને ફૂલો વડે ગાય વાછરડાનું ભક્તિભાવથી પૂજન કરવું. આ દિવસે એકટાણું કરવું તથા આ દિવસે ઘઉંની કે ખેડેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં, તેમજ આ દિવસે કંઈ પણ ખાંડવું કાપવું કે દળવું નહીં. બોળ ચોથની વાર્તા. રામપુર નામના એક ગામમાં સાસુવહુ રહેતા હતા. તેઓ બંને વિધવા હતી. તેમની પાસે સંપત્તિમાં એક ઝૂંપડી સિવાય કંઈ ન હતું. તેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વધારાની સંપત્તિ ગણો તો એકમાત્ર ગાય અને વાછરડું હતા. શ્રાવણ વદ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ઉપડ્યા. જતા જતા વહુને કહેતા ગયા, વહુ આજે બોળ ચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધીમાં કૌલાને ખાંડી અને રાંધી રાખજે. વહુએ આ વાત તો સાંભળી, પણ યોગાનુયોગ એમના વાછરડાનું નામ પણ કૌલો હતું. વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી હતી એટલે એણે વિચાર્યું કે કયો ઘઉંલો ખાંડવાનો છે, ઘઉંનું ધાન કે વાછરડો. અક્કલ વગરની વહુ કંઈ વિચારીએ વગર ઉપડી ગમાણે અને વાછરડાને વધેરી નાખ્યો અને પરાણે ખાંડીને ચૂલે ચઢાવી દીધો. થોડી વારમાં સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા અને વહુને પૂછ્યું, વહુ ઘઉંલો રાંધ્યો? વહુ બોલી, અરે બા, તમારા કહેવાથી રાંધ્યો તો ખરો, પણ ઘઉલાએ એટલું તોફાન કર્યું કે માંડ માંડ તેને વધેર્યો અને ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ સાંભળી સાસુમાં તો હેબતા જ ગયા. તેમણે ગમાણમાં જોયું તો ઘઉંલો ન મળે, તેની જગ્યાએ લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું. આ જોઈને સાસુની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. સાસુ વહુને વઢવા લાગ્યા, અરે અક્કલની ઓથમીર, મેં તને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તે મૂર્ખીએ ઘઉંલા વાછરડાને વધારી નાખ્યો. આ તો અનર્થ થઈ ગયો, હવે શું થાય? આજે તો બોળ ચોથ છે, સાંજે ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે, આપણે તેમને શું જવાબ આપીશું? વહુને ગાળો ભાંડતા ભાંડતા સાસુએ ઘઉંલો એક મોટા હાંડલામાં ભર્યા અને સાસુ વહુ બે જણીએ ભેગા મળી ગામ બહાર કોઈની નજર ન પડે તેમ ઉકરડામાં દાટી આવ્યા. ગાય તો સવારની ધણમાં ચરવા ગઈ હતી. સાંજે પાછી ફરી ત્યારે તે પોતાના વાછરડાની ગંધથી ઉકરડે પહોંચી ગઈ. સિંગડું મારીને હાડલું ખોદી કાઢ્યું. વાછરડો સજીવન થઈને કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો. હાંડલાનો કાંઠો તેના ગળામાં વળગેલો હતો. સાંજ પડતા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુના ઘરે પહોંચી. ગામમાં એક જ રંગના આટલા સુંદર ગાય વાછરડા બીજે ક્યાંય ન હતા એટલે બધા આ સાસુ વહુને ઘરે જતા. સ્ત્રીઓ સાસુ વહુના ઘરે પહોંચી અને જોયું તો તેમના ઘરના કમાડ બંધ હતા. બિચારા સાસુ વહુ તો બીકના માર્યા ઓરડો બંધ કરીને અંદર બેઠા બેઠા ધ્રુજતા હતા. એક સ્ત્રીએ બારણા પાસે આવીને બૂમ મારી, ઘર કેમ બંધ છે, ખોલો, અમે બધા ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પણ અંદરથી કોઈ જવાબ આપતું નથી કે નથી બારણું ખોલતા. આથી બધાને થોડી નવાઈ લાગી. બરાબર એ જ સમયે ગાય વાછરડો દોડતા દોડતા ઘરે પહોંચ્યા. વાછરડાના ગળામાં કાંઠલો જોઈને બધાને નવાઈ લાગી. તેમાંની એક સ્ત્રીએ તો કહ્યું પણ ખરું કે આજે તો પવિત્ર બોળ ચોથ છે, આજે તો ગાય વાછરડાનું પૂજન અને ગળામાં ફૂલોનો હાર હોવો જોઈએ, તેના બદલે કાંઠલો ક્યાંથી? અરે રે, આવું કોણે કર્યું હશે? સાસુ વહુએ ઘરમાં બેઠા બેઠા આ સાંભળ્યું. તેમને પણ નવાઈ લાગી અને વિચાર્યું કે ગામના લોકોને આપણા કરતૂતની ખબર પડી ગઈ હશે, તેથી આપણને સંભળાવવા બધા આવું બોલે છે. વહુએ બરાણાની તિરાડમાંથી જોતા તેને ઘઉંલાને જીવતો જોયો અને સાસુને પણ બતાવ્યો. સાસુને પણ આ બધું જોઈ નવાઈ લાગી. તેઓ બંને ઘરમાંથી બહાર આવ્યા અને બધી સ્ત્રીઓને આવકાર આપી બેસાડ્યા અને સાથે ગાય વાછરડાનું પૂજન કર્યું. ગાય વાછરડાનું પૂજન કર્યું પછી સાસુએ પોતાની વહુએ કરેલી ભૂલ વિશે બધાને સંભળાવ્યું. સાસુએ ખુલ્લા મનથી પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું, ખરેખર તમારા બધાના વ્રતના અને શ્રદ્ધાના પરિણામે જ મારો ઘઉંલો સજીવન થયો છે. અમે તો તેને મારી જ નાખ્યો હતો, પણ તમારા સૌને કારણે તેને જીવતદાન મળ્યું છે. એ દિવસથી બધી જ સ્ત્રીઓએ ગાયના સતને નિરખીને વર્ષો વર્ષ દર બોળ ચોથના દિવસે વ્રત કરવાનો નિયમ લીધો
અને ભક્તિપૂર્વક ગાય માતાના દર્શન કર્યા. ગાય માતાના શરીરમાં તે બધી સ્ત્રીઓને જાણે સાક્ષાત 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થાય. માટે જ ભક્ત જે ગાયને ભક્તિપૂર્વક પૂજે છે તેને 33 કરોડ દેવતાઓના પૂજનનું ફળ મળે છે. હે પરમ પવિત્ર ગાય માતા, જે તમને પૂજે તે સર્વનું કલ્યાણ કરજો.